આપણે જે રાજકોષીય નીતિ છે સરકારની, ફિસ્કલ પોલિસી જેને કહેવાય, ફિસ્કલ પોલિસી એટલે સરકારની તિજોરીની સંચાલનની નીતિ. તો તિજોરી હોય તો એમાં આવક આવે, એ આવક ભેગી થઈ હોય તો કયા કયા સ્ત્રોતોમાંથી આવક ભેગી થઈ છે, તો સરકારને જુદા જુદા જે ડિપાર્ટમેન્ટો છે એમાંથી આવકો પ્રાપ્ત થાય છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ તિજોરીમાં જે આવે જુદા જુદા માર્ગોએ એ બધી આવક, પણ એ કોની આવક? પબ્લિક ઇન્કમ, જાહેર આવક. તો જે જાહેર આવક છે એના પાછા બે ડિપાર્ટમેન્ટ પડે છે. તો પહેલું છે એમાં મહેસૂલી આવક, મહેસૂલ એટલે રેવન્યુ, અને ગુજરાતીમાં એનો અર્થ થાય કર. તો એક મહેસૂલી આવક છે, તો એ કયા કયા સ્ત્રોત છે કે જેને આપણે મહેસૂલી આવકની સ્ત્રોતની આવક ગણી શકીએ, એ તો એનું વર્ગીકરણ એવી જ રીતે મૂડી આવક અને એનું વર્ગીકરણ આપણે આખું બોર્ડ ઉપર દર્શાવ્યું છે. પ્રત્યેક વિભાગની આપણે સમજૂતી મેળવીએ તો સૌ પ્રથમ સરકારની જાહેર આવક એમાં પહેલી છે મહેસૂલી આવક. તો મહેસૂલી આવકને અંગ્રેજીમાં કહેવાય રેવન્યુ ઇન્કમ. એમાં એનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે. તો મહેસૂલી છે આવક એ બે વિભાગમાં વહેંચાયેલી છે, કર આવક એટલે ટેક્સ ઇન્કમ, અને બીજી છે ટેક્સ સિવાયની ઇન્કમ. તો સરકારની જે ટેક્સ ઇન્કમ છે એ આટલી છે. એ કઈ કઈ? તો એમાં એક છે ડાયરેક્ટ ટેક્સ, એટલે કે જે પ્રત્યક્ષ કરવેરા. તો આ પ્રત્યક્ષ કરવેરા એટલે એવા કરવેરા કે જેના ઉપર કરવેરો દાખલ કરવામાં આવે તો એ વ્યક્તિએ જ એનું ભારણ સહન કરવું પડે, અન્ય કોઈ ઉપર તમે આ વેરો ખસેડી શકો નહીં. દાખલા તરીકે આવક વેરો, ઇન્કમ ટેક્સ આવક વેરો. તો આ વેરો એવો છે કે જેની વ્યક્તિની આવક ઉપર લગાડવામાં આવે તો એ વ્યક્તિએ જ ભરવો પડે, એ બીજા કોઈ ઉપર ખસેડી શકતો નથી કે તબદીલ કરી શકતો નથી. તો એવા જે વેરા છે એને કહેવાય પ્રત્યક્ષ કરવેરા, દાખલા તરીકે ઇન્કમ ટેક્સ. કોઈ વ્યક્તિની આવક હોય એના ઉપર નાખવામાં આવે તો એ વ્યક્તિએ જ ભરવાનો હોય, પછી એ બીજા એમ ન કહે કે આ આવક મારા પપ્પા ભરશે, કે આ આવક મારા પાડોશી ભરશે, કે આ આવક મારા ગ્રાહકો ભરશે, નહીં. જેની આવક છે જે તે વ્યક્તિએ જ આ સહન કરવાનું છે. ઇકોનોમિક્સની ભાષામાં આને કહેવાય કે જે વ્યક્તિ ઉપર કરાઘાત થયો એ વ્યક્તિ ઉપર જ કર સંપાત થાય છે, એ કરનું વિવર્તન કરી શકતો નથી. એવા જે કરવેરા છે એને કહેવાય છે ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ કરવેરા. એટલે કે ટૂંકમાં ગુજરાતી સાદી ભાષામાં જેની માથે ભરવાના આવે એણે જ ભરવા પડે, એ છટકી શકતો નથી. તો એવા કરવેરા છે એને કહેવાય છે આવક વેરો છે. પછી સંપત્તિ વેરો, સંપત્તિ એટલે વેલ્થ, વેલ્થ ટેક્સ, કે તમારી મિલકત હોય એના ઉપર ટેક્સ નાખે, લક્ઝરિયસ ગાડી, લક્ઝરિયસ બંગલા, તો એ બધા ઉપર જે ટેક્સ આવે એ તમારે ભરવો પડે છે. એવી રીતે તમને વિદેશોમાંથી બક્ષીસ મળતી હોય, ગિફ્ટ, ભેટ, ભેટ સોગાદો, તો જેને મળે, દાખલા તરીકે સચિન તેંડુલકરને માઇકલ સુમાકરે જે ફોર્મ્યુલા રેસની કાર આપી હતી, ફ્રેન્ડ તરીકે ભેટ આપી હતી, તો એ ટેક્સ બહારના દેશમાંથી ઇન્ડિયામાં આવે તો એ કોને મળી? તો કે સચિન તેંડુલકરને મળી. તો એનો ટેક્સ કોણે ભોગવવાનો? સચિને. એવી જ રીતે તમને ખબર છે કે દુબઈમાં ને એ બધા દેશોમાં ગોલ્ડ એટલે કે સોનું સસ્તું છે, તો તમારા રિલેટિવ તમને ગોલ્ડ અહીંયા ભેટમાં મોકલે, સોનાનો હાર, ને આપણે અહીંયા ખૂબ ભાવ છે, તમને ત્યાંથી ગિફ્ટમાં આવે, મોબાઈલ ને બધું, પણ અહીંયા આવે તો એ તમને ભેટ મળી તો તમારે એની ઉપર ટેક્સ ચૂકવવાનો. તો આવા બધા ટેક્સ છે તમે બીજા ઉપર તબદીલ કરી શકતા નથી. તમારા ઉપર આવ્યો કરાઘાત થયો પણ તમે એનું કરનું વિવર્તન કરી શકતા નથી, તમારે જ ભોગવવો પડે છે, અને કર સંપાત પણ તમારી ઉપર થાય છે. શોર્ટ એન્ડ સ્વીટ, આ કરવેરા જે તે વ્યક્તિ ઉપર આવે એણે જ ભોગવવા પડે, એ અન્ય કોઈ ઉપર ખસેડી શકે નહીં. એવા કરવેરા એને કહેવાય છે ડાયરેક્ટ ટેક્સીસ, પ્રત્યક્ષ કરવેરા. સામા પક્ષે છે બીજા ઇનડાયરેક્ટ ટેક્સીસ. તો ઇનડાયરેક્ટ ટેક્સીસ એવા છે કે એ ટેક્સીસ વસ્તુઓ ઉપર અને સેવા ઉપર લાગે છે, વ્યક્તિ ઉપર નહીં, વસ્તુ ઉપર અથવા સર્વિસ ઉપર લાગે છે. એવા કરવેરા પરોક્ષ કરવેરા. દાખલા તરીકે ચાનો, ચા નામની વસ્તુ છે, ચા,
कई चा अपने जे अपने पत्ती चा कही है एनी बात करूँ छू, रेडीमेड चा नहीं। तो दाखला तरीके आसाम में कोई मोटो व्यापारी होय के जेना चाना बगीचाओ छे तो सरकार टैक्स नाखे छे चा ऊपर, समझाय छे? तो ई टैक्स आव्यो कोनी ऊपर? दाखला तरीके चाना व्यापारी ऊपर। तो जे चानो उत्पादक छे व्यापारी छे एना ऊपर टैक्स आवे। तो मोटो व्यापारी होय एना ए तब्दील करी दे। दाखला तरीके सरकारे 2% टैक्स इन्क्रीज कर्यो चा ऊपर 2%। तो मोटो व्यापारी छे ये जत्थाबंद व्यापारी ऊपर हवे टैक्स नू जे 2% वध्यो ई पोताना खिस्सामांथी नथी चूकवतो, पण वसूले जे जत्थाबंद व्यापारी एनी पासेथी खरीदे छे एनी ऊपर 2% जो कन्वर्ट करे छे टैक्स, करनू विवर्तन। तमने देखाय के व्यापारी ऊपर टैक्स आव्यो चाना चा ऊपर, एटले के चानो व्यापारी एना ऊपर 2% टैक्स आव्यो, तो कराघात थयो एनी ऊपर। પણ એણે તબદીલ કરી દીધો જથ્થાબંધ વેપારી ઉપર કે ભાઈ 2% આની પાસેથી વસૂલશે, જથ્થાબંધ છે વેપારી એ મોટા વેપારી ઉપર તબદીલ કરી દે, અને મોટા વેપારી છે એ નાના વેપારી ઉપર તબદીલ કરી દે 2%, નાનો વેપારી છે એ છૂટક વેપારી ઉપર તબદીલ કરી દે, અને છૂટક વેપારી છે એ છેલ્લે ચા પીવા કોણ જાય? તો કે ગ્રાહકો, એની ઉપર તબદીલ કરી દે। તો 5 રૂપિયાની ચા હોય એ અહીંયા વધીને 7 રૂપિયાની ચા થઈ જાય 2%, એના જે હોય। તો જસ્ટ ઉદાહરણ આપું, તો છેલ્લે ભાર આવ્યો આપણી ઉપર, દેખાય કોની ઉપર? કે ચાના વેપારી ઉપર ટેક્સ નાખ્યો છે। એવી જ રીતે સોનું લેવા જાય તો આપણને સરકાર ગોલ્ડ ઉપર ટેક્સ નાખે છે, ચૂકવે છે આ વેપારી, સોનાનો વેપારી કે એનો જે ઉત્પાદક હોય એ બધા દેખાય કે ચૂકવે છે, પણ ખરેખર કોણ ચૂકવે છે? ચાનો ટેક્સ આવ્યો આપણી ઉપર, કારણ કે વેપારીઓ તો કન્વર્ટ કરી દે। તો આ 3 સ્ટેજ છે। કરાઘાત થયો ચાના વેપારી ઉપર, એને એમ થયો કરનો આઘાત લાગ્યો, મારી ઉપર ટેક્સ નાખ્યો। બીજું સ્ટેજ છે, એણે આ ડાયવર્ટ કરી દીધું। ડાયવર્ટ કરી દેવું એટલે કરનું વિવર્તન કરી દેવું, ચેઇન હોય આખી, આની પાસેથી આ ખરીદે, જથ્થાબંધમાંથી મોટો વેપારી, મોટામાંથી નાનો, નાનામાંથી છૂટક, અને છૂટકમાંથી છેલ્લે આપણા ઘરે હોય, તો કે ચેઇનમાં ડાયવર્ટ કરી દે, અને ડાયવર્ટ કરે ત્યારે છેલ્લે આપણે મરી જઈએ છીએ, આપણી ઉપર ટેક્સ આવે છે, ટેક્સનું ભારણ, ખિસ્સા આપણામાંથી પૈસા જાય છે, અને દેખાય છે એવું કે ચાનો વેપારી ટેક્સ ભરે છે, સોનાનો વેપારી ટેક્સ ભરે છે, પણ સોનાનો વેપારી ટેક્સ ભરતો નથી, આપણે જે ખરીદે એ ભરે। એવી જ રીતે કોઈ પણ કાર કે ટીવી કે કંઈ પણ ખરીદો, એમાં કોઈ પણમાં તમે જે કરો ટેક્સ કન્ઝ્યુમર એટલે કે છેલ્લો વપરાશ કરનારો એણે ભરવાનો હોય। તો આવા ટેક્સીસ કે જેને ડાયવર્ટ કરી શકો તમે, તો છેલ્લે કર સંપાત કોની ઉપર થયો? ગ્રાહકો ઉપર। પણ આપણે હવે કોની ઉપર ટેક્સ નાખવો? આપણે જ ભરવા પડશે। તો આપણે આવા ટેક્સમાંથી છટકી શકતા નથી। તો ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ કે જે વસ્તુઓ અને સેવા ઉપર વેરો નાખવામાં આવે છે એ બધા વેરાઓ કેવા છે? પરોક્ષ કર। દાખલા તરીકે પહેલાં હતા વેટ, આ તો હવે જીએસટી આવ્યું, વેટ હતો, એક્સાઇઝ ડ્યુટી હતી, સર્વિસ ટેક્સ હતા, એવા વગેરે બધા કેટલા ટેક્સ છે એ બધા હવે ઘણા બધા ટેક્સ જીએસટીમાં ઇન્ક્લુડ થઈ ગયા, એટલે જીએસટી પણ પરોક્ષ કર છે, અપ્રત્યક્ષ કર છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે। તો આ છે જીએસટી। તો સરકારની પહેલી આવકનો સ્ત્રોત થયો કર આવક, એના 2 ડિવિઝન આપણે ચર્ચા કરી, કર આવકમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ। હવે સરકારને ટેક્સ ઉપરાંત અન્ય બીજા બધા સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થાય છે, તો એ કઈ આવક? તો કે પહેલું છે દંડની આવક, પનિશમેન્ટની, બરાબર, ફાઇન જેને કહીએ, દંડ, 3 સવારીમાં નીકળો તો પોલીસ દંડ લઈ લે, હેલ્મેટ ન પહેર્યું હોય તો પોલીસ દંડ લઈ લે, એવા દરેક ડિપાર્ટમેન્ટમાં હોય, તમે લેટ ફી ભરો છો શિક્ષણમાં તો એ બધી દંડ જ છે, બરાબર, એ ફી, ફીની આવક સરકારને બધી જુદા જુદા સ્ત્રોતોમાંથી ફી ભરો છો, પાર્કિંગની ફી હોય, શિક્ષણ ફી હોય, સરકારી ફી હોય, એવી કેટલી બધી ફી આવે છે। પછી એવી રીતે સરકારની મૂડી છે, એ જો આપણા પૈસા જેમ બેંકમાં પડ્યા હોય તો આપણને વ્યાજની આવક મળે છે, એવી રીતે સરકારના પૈસા પણ જો બેંકમાં પડ્યા હોય, બીજાને આપેલા હોય, તો સરકારને પણ વ્યાજ આપ મળે છે, તો એ સરકારની વ્યાજની આવક, તો એ કર સિવાયની આવક છે।
એવી રીતે પછી છે રજિસ્ટ્રેશન ફી, નોંધણી ફી, મકાન નોંધાવો તો ફી, દુકાનનું નવું લાયસન્સ લ્યો તો ફ્રી ફી નોંધણી ફી, તમારે કોઈ પણ નવો ધંધો કરવો છે તો કે રજિસ્ટર કરાવો તો એ બધી રજિસ્ટ્રેશન ફી, કોઈ પણ શોપ નાખવી છે તો રજિસ્ટ્રેશન કરાવો, લાયસન્સ ફી, તો એ બધી આવક સરકારની નોંધણી ફીની આવકો છે. એવી રીતે સરકારના જે શેર હોલ્ડિંગ છે બધી કંપનીઓમાં, જાહેર સાહસોમાં, ઓએનજીસી, ભેલ, સેલ, આઈઓસી, બધામાં, એચપીસીએલ, એ બધામાં સરકારની શેર મૂડી રોકાયેલી હોય અથવા બીજા સ્ત્રોતોમાં પણ સરકારે શેર ખરીદેલા હોય તો એ સરકારને શેર ઉપર ડિવિડન્ડ મળે છે, તે ડિવિડન્ડની આવક પણ સરકારની આવક છે. એવી રીતે સરકારને ગ્રાન્ટ મળે, કોઈ વિદેશીઓ પાસેથી મળે, પાડોશી દેશો પાસેથી મળે, તો ગ્રાન્ટ એટલે કે અનુદાન, એની આવક. હવે ગ્રાન્ટ અને લોન આ બે શબ્દમાં તફાવત છે. જો ગ્રાન્ટ છે ને એ દાન છે, એક વખત આવે એટલે પછી તમારે એને વ્યાજને એની સાથે ચૂકવવાનું ન હોય પરત. જ્યારે લોન છે ને, તમે લોન લ્યો તો એ દેવું છે, એ તમારે વ્યાજ અને મુદ્દલ સાથે પરત નિશ્ચિત સમય મર્યાદામાં પરત ચૂકવવાનું હોય છે. એટલે અનુદાનની આવક સરકારને, આપણા દેશમાં ભૂકંપ થયો હોય ને બધા આપણને વિદેશીઓ સહાય કરે અથવા કોઈ સારા પ્રોજેક્ટ માટે યુનિસેફ સહાય કરે, બાળકોના કુપોષણ માટે ગ્રાન્ટ આપે, વર્લ્ડ બેંક કવિ નર્મદા પ્રોજેક્ટ માટે કે ગ્રાન્ટ આપે, એ બધી સરકારની આવક પ્રાપ્ત થાય છે. એ વિદેશીઓ, વિદેશી એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે કોઈ પણ બીજો પાડોશી દેશ હોય, આપણને અમેરિકા મદદ કરે તો અનુદાન છે, એ બધી અનુદાનની આવક છે. એવી રીતે જેટલી દેશની ભૌગોલિક આખી સીમા વિસ્તાર છે એમાં જે કાંઈ નેચરલ બધી આપણી વેલ્થ છે એનું માલિક કોણ છે? સરકાર. દાખલા તરીકે ઝારખંડની ખાણોમાંથી કોલસો નીકળે કે ચાંદી નીકળ્યું કે તાંબુ નીકળ્યું કે પિત્તળ, જસત, જે કાંઈ નીકળ્યું એ પ્રોપર્ટી કોની? સરકારની. એવી રીતે તમે બધા સમુદ્ર કિનારે, નદી કિનારે જે રેતી નીકળે છે, ખાણ અને ખનિજ વિભાગ, તે કોની માલિકી? સરકાર. આપણે તમે શેત્રુંજીના તટમાંથી રેતી લાવો છો તો એ કોને રોયલ્ટી ચૂકવો છો? સરકારને. એવી રીતે સરકારી સમુદ્રમાંથી, નદીઓમાંથી તમે માછલા પકડો, તે માછલા પકડવા હોય તો લાયસન્સ લેવું પડે, તમારે ટેન્ડર ભરવું પડે, સરકારમાં ફી ભરવી પડે. લિગ્નાઇટનો કોલસો મળે તો એ સરકારનો છે, આપણો નથી, જે કાંઈ મળે એ સરકારનું. તો એ બધી આવક હોય એ રોયલ્ટીની આવક છે સરકારને. એવી રીતે સરકારી મિલકત છે એ સરકાર કોઈ ખાનગી કંપનીને ક્યારેક ભાડા પેટે આપી શકે તો એને ભાડું મળે સરકારને, તે ભાડાની આવક. તો કર આવક અને કર સિવાયની સરકારી આવક. તો આ બધો આખો જે પાઠ છે એ આખો પાઠ છે મહેસૂલી આવકના સ્ત્રોતો. તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં બધા ઓપ્શનમાં જ પૂછે નીચેનામાંથી કઈ સરકારની મહેસૂલી આવક છે, કઈ મૂડી આવક છે, તો કયા પ્રત્યક્ષ કર છે, કયા પરોક્ષ કર છે, ચાર ઓપ્શન આપ્યા હોય તમને ફાઇન્ડ આઉટ કરતા આવડવા જોઈએ, એના માટે છે. બીજો સરકારનો ડિપાર્ટમેન્ટ છે મૂડી. મૂડી એટલે કેપિટલ. ગુજરાતીમાં મૂડીનો અર્થ થાય છે ઉત્પાદનનું સાધન, ઉત્પાદનનું એવું સાધન કે જે માનવે સર્જેલું હોય એને મૂડી કહેવાય. તો જે સાધનમાંથી તમને આવક રળી આપે એ બધા સાધન મૂડી છે. તો એમાં પહેલું આવક કઈ થાય છે? તો કે જાહેર સાહસોનો નફો. હમણે જ મેં કીધું કે આ બધા સરકારના નવરત્ની કંપની ને મિની રત્ન કંપની સરકારી કંપનીઓ છે જે આપણે આગળ ભણ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વખતે, ઓએનજીસી, સેલ, ભેલ, એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ, આ બધી કંપનીઓ સરકારી કંપની છે. જાહેર સાહસ સરકારનું સાહસ છે. તો એના એના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાંથી જે નફો મળે સરકારનો નફો છે, તો એનામાંથી જે આવક મળે સરકારી. પછી એમાં સરકારના શેર, ડિબેન્ચરો, એ સરકાર અમુક હિસ્સો વેચે તો એમાંથી જો સરકારને આવક થાય તો શેર ડિબેન્ચરના વેચાણમાંથી થતી આવક. પછી સરકારે કોઈકને લોન આપી હોય, અફઘાનિસ્તાનને આપી હોય, ઈરાનને આપી હોય, ઈરાકને આપી હોય, તો એ જે મુદ્દલ લોન છે એની પાછી વસૂલાત થવા માંડે. આપણે 10 વર્ષ માટે અફઘાનિસ્તાનને સહાય કરી હોય અને એ લોન પાછી આપણને પરત મળવા માંડે તો એ બધી વસૂલાતો છે, તો એ પાછી આપણી આવક થઈ કહેવાય. એવી રીતે તિજોરી બિલોના વેચાણમાંથી થતી આવક પણ સરકારની મૂડી આવક છે. બીજું, દેશના લોકો પાસેથી લીધેલ ઉધાર.
હવે આપણા બધા જે બચતો આપણે સરકારના બોન્ડમાં ભરીએ છીએ, સરકાર એવું કહે છે કે 8 વર્ષ પછી આટલા વ્યાજે તમારા પૈસા ડબલ કરીને પાછા આપશું, આપણા સરકારે 8 વર્ષ માટે પૈસા લીધા કે 10 વર્ષ માટે? તો એ સરકારે શું કર્યું, પોતાના ઉપર દેવું કર્યું. કોની પાસેથી? દેશના જ લોકો પાસેથી, એટલે આંતરિક દેવું કર્યું. પણ દેવું કરો એટલે એકાઉન્ટમાં આપણે કાંઈ પણ, તમારી ભલે લોન લઈને આવક લ્યો, બરાબર, આજે મારા ખિસ્સામાં કાંઈ પૈસા નથી, પણ જો હું લોન લઉં અને મારી પાસે 100 રૂપિયા આવે તો એ મારી આવક થઈ કહેવાય. 100 રૂપિયા ભલે મેં ઉધાર લીધા પણ મારી આવક થઈ, ઉધાર છે એ આવક બાજુ ઉમેરાય છે એકાઉન્ટમાં. તો દેશના લોકો પાસેથી લીધેલી ઉધાર, એવી રીતે દેશની નાણાકીય સંસ્થા, બધી કેન્દ્રીય બેંકો, એ બધા પાસેથી સરકાર ઉધાર લે તો એ સરકારની આવક. તમે ઉધાર લ્યો પણ આવે છે તમારી તિજોરીમાં ને, ઉધાર લ્યો એટલે આવ્યું એટલે આવક. તો દેશના લોકો પાસેથી લીધું, દેશની બેંકો પાસેથી લીધું, એવી જ રીતે વિદેશી સંસ્થાઓ અને વિદેશી બેંકો પાસેથી જો સરકાર લોન લે તો એ એક્સટર્નલ ડેપ્ટ, એક્સટર્નલ ડેપ્ટ એટલે બાહ્ય દેવું. તમે બાહ્ય દેવું કર્યું તમારા ઉપર, પણ દેવું કરીને શું મેળવ્યું, તિજોરીમાં આવક મેળવી. તો જે આવ્યું એ તમારી આવક, ભલે એ પછી ઉધારથી આવ્યું હોય. તો આ ત્રણેય છે, આ બે સ્ત્રોતો છે એ આંતરિક દેવાની બાબત છે. આંતરિક દેવું એટલે દેશના લોકો અને દેશની બેંકો. જો અહીંયા દેશના લોકો અને દેશની બેંકો એની પાસેથી જ કરજ લીધું છે, તો એ આંતરિક દેવું. અને આ જે છે વિદેશી, વિદેશોના બધા દેશો અને વિદેશી સંસ્થાઓ પાસેથી જે ઋણ લીધું છે એ વિદેશી દેવું કહેવાય, એક્સટર્નલ ડેપ્ટ, ઇન્ડિયાની બહારનું એક્સટર્નલ ડેપ્ટ. તો આ બધી બાબતો જે છે તે આપણી જાહેર ઇન્કમમાં બે ડિપાર્ટમેન્ટ છે, મહેસૂલી આવક અને મૂડી.